ફોન ઇન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આમ તો ઘણી મોટી જાહેરાતો આજે થઈ છે, પરંતુ એ જાહેરાતોનો અમલ સુરતમાં કેવી રીતે શક્ય બનશે એ એક બહુ મોટો પ્રશ્ન છે. પરંતુ એ પહેલા હું તમને આજની તાજી માહિતી આપી દઉં. આજના પોઝિટિવ કેસ 27 છે, જેમાંથી 3 જિલ્લાના છે. સુરત શહેરની અંદર અત્યાર સુધીમાં 479 એટલે કે 479 કેસીસ નોંધાયા છે. ડિસ્ટ્રિક્ટની અંદર 19, આમ કુલ પોઝિટિવ 498 એટલે લગભગ આપણે 500 પાર આવતીકાલે કરી જઈશું. અત્યાર સુધીમાં કમનસીબે 15 મોત સુરત શહેરમાં થયા છે, અને આ બધા પેશન્ટમાંથી માત્ર 17 પેશન્ટો, જેમાંના 2 જિલ્લાના પેશન્ટોનો સમાવેશ થાય છે, એ રિકવરી થઈને પોતાના ઘરે પાછા ફર્યા છે. એ એક આપણે માટે ચોક્કસ આનંદના સમાચાર કહી શકાય. મિત્રો, ગુજરાત ઇન ન્યૂઝ ગુજરાત અને સુરત ચેનલનો આ પ્રયાસ તમને સાચી માહિતી આપવાનો. આપને કંઈક પણ જાણકારી પ્રાપ્ત કરવી હોય તો આપ 777-90-11-117 આપ સ્ક્રીન ઉપર પણ આ નંબર જોઈ શકો છો, તેના ઉપર આપ ફોન કરીને માહિતી પ્રાપ્ત કરી શકો છો. મારી સાથે જે બહેનો ઉપસ્થિત છે, બંને તબીબ મિત્રો છે, અને આ બંને તબીબ મિત્રોની હું ઓળખાણ પણ આપને સાથે કરાવીશ. પરંતુ એ પહેલાં કેટલીક વધુ માહિતીઓ મારે તમારી સાથે શેર કરવી છે, તે પણ હું ચોક્કસ રીતે શેર કરીશ. એક જે યાદી અમને પ્રાપ્ત થઈ છે તેમાં લખ્યું છે કે સુરત જિલ્લામાં મેડિકલ ઇમરજન્સીના કારણે મુસાફરી કરવા માટેની પરવાનગી અંગેની અરજી ઓનલાઈન જ કરવી પડશે એવું જિલ્લા કલેક્ટર ડૉક્ટર ધવલ પટેલે કહ્યું છે. બહુ સ્વાભાવિક રીતે જ એમણે આ જાહેરાત કરી છે, કારણ કે જો બધા જ લોકો કોઈ પણ કારણસર કલેક્ટર કચેરી તરફ જશે તો કેવી રીતે શક્ય બનશે. અને એટલા માટે જ એમણે 2 ઈમેલ આઈડી આપ્યા છે, collector-sur@gujarat.gov.in અથવા 54.magsurat@gmail.com પર ઈમેલ આપ કરી શકો છો. હું થોડી વખત રહીને સ્ક્રીન ઉપર પણ આ બંને ઈમેલ તમને મોકલીશ કે જેથી આપને ચોક્કસ ખ્યાલ આવી શકે. મારી સાથે બરાબર જે બાજુમાં બેઠા છે તેઓ છે ડૉક્ટર જિગીસા પટેલ, જેઓ BMS છે, આયુર્વેદાચાર્ય છે, 17 વર્ષથી પ્રેક્ટિસમાં છે, અને એક વેલનેસ સેન્ટરમાં તેઓ HOD તરીકે પોતાની ફરજ પણ બજાવી ચૂક્યા છે, અને તેમનું પોતાનું એક પ્રાઇવેટ ક્લિનિક પણ છે. આજે આવા સંજોગોની અંદર એલોપેથીની સાથે આયુર્વેદિક ઉપચાર પણ તમને કેટલા મદદરૂપ થઈ શકે તેની વિશેની માહિતી આપશે. તેમની બાજુમાં જો બેઠા છે તે છે ડૉક્ટર મીતાબેન પાસવાલા. મીતાબેન, આપનું હાર્દિક સ્વાગત છે. મીતાબેન ફિઝિશિયન્સ ઓફ સુરતના એસોસિએશનના પ્રેસિડેન્ટ છે, સિનિયર ફિઝિશિયન છે, અને COVID-19ના લોખાત હોસ્પિટલ અને મુલ્લા હોસ્પિટલના તેઓ નોડલ ઓફિસર છે. વાતની શરૂઆત કરીશું ડૉક્ટર મીતાબેન સાથે. મીતાબેન, સૌથી પહેલાં મેં સુરતના આંકડા આપ્યા, તમે આજની જે કંઈ પરિસ્થિતિ છે ગુજરાતની, દેશની અને સમગ્ર વિશ્વની, એને વિશેની માહિતી આપીને કાર્યક્રમની શરૂઆત કરો, ત્યારબાદ આપણે કોરોના વિશેની વધુ માહિતી પ્રાપ્ત કરીશું. આપણે જેમ જાણીએ છીએ કે કોરોના એટલે કે જે એનાથી COVID-19 જે રોગ છે એ મહામારી છે. મહામારી એટલે કે જે આખા જગતમાં ફેલાય એને મહામારી કહેવામાં આવે છે. તો આજે આખા જગતના કે આખા વર્લ્ડમાં કેટલા લોકો એનાથી સંક્રમિત થયા છે તો એ છે 28,47,507 લોકો. એ આ આખા દુનિયાનો આંકડો છે, આખા વર્લ્ડમાં આટલા લોકો છે. એમાંથી આપણા ટોટલ ઇન્ડિયામાં આજનો અત્યારનો 24,851 લોકો છે સંક્રમિત. તેમાં ગુજરાતમાં 2,815 લોકો સંક્રમિત છે. અબેન, ફરીથી આપણે વાત કરીએ તો આખી દુનિયામાં તમે કેટલા કીધા? 28,47,507. અને ઇન્ડિયાની અંદર? ઇન્ડિયાની 24,851. 24,851 એટલે ટૂંકમાં આપણો ટકાવારીની દ્રષ્ટિએ તો હજુ ઘણા વેરી વેરી સેફ. કદાચ આપણે 1% ની અંદર છીએ. 28 લાખના 10% કરીએ તો એ 2,80,000 થાય, ને 2,80,000 નો 1% કરીએ તો 28,000 થાય. એટલે 1%ની પણ નીચે છીએ એ આપણી બહુ મોટી સફળતા દર્શક મિત્રો કહી શકાય. જે કંઈક પગલાં ભરવામાં આવ્યા છે અથવા તો જે રીતે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, એ લોકડાઉન ખરેખર કેટલા અંશે સાચું છે કે નહીં તે તો આપણે આગળની વાત કરીશું ત્યારે આપણને ખબર પડશે. પરંતુ સીધો અર્થ એ થાય કે આપણે ઘણા આમ પાછળ છીએ પરંતુ આમ આગળ.
પરિસ્થિતિ ગંભીર છે એમ પણ કહી શકાય, કારણ કે આખા દેશની અંદર ના ટોટલ રાજ્યોમાંથી કે જે એ આપણે માટે ખૂબ દુઃખદ વાત છે, પરંતુ અમદાવાદની દ્રષ્ટિએ આપણે તો બી સારું થોડું સારું કહી શકાય, કારણ કે અમદાવાદની વસ્તી કદાચ 75 લાખ આપણી વસ્તી 55 લાખ છે, એ દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે ત્યાં એ એટલી તકલીફ નથી. અને હું માનું છું કે જે સંક્રમણ ચોક્કસ વિસ્તારમાં થયું છે જો એ રીતે નહીં થયું હોત તો કદાચ આપણો આંકડો પણ ખૂબ જ સારી રીતે ઓછો હોત, પણ એની હવે જે થઈ ગયું છે તેની અંદર આપણે કંઈ કરી શકીએ તેવી પરિસ્થિતિ નથી. મેડમ, આપણે વાતની શરૂઆત કરી અને તે હવે શું થશે, શું તમને પરિસ્થિતિ લાગે છે? દરેકને માટે આ એક બહુ મહત્વનો પ્રશ્ન છે કે બીજી તારીખે લોકડાઉન ખુલી જશે, લગભગ નિશ્ચિત રીતે આપણને લાગી રહ્યું છે, કદાચ ખુલી જ જાય, પરંતુ બહુ બધી છૂટ સાથે બહુ બધા પ્રતિબંધો પણ મૂકવામાં આવશે. એવા સંજોગોમાં શું થશે, શું કાળજીઓ લેવાવી જોઈએ, શું ઇન્ડિવિજ્યુઅલ તરીકે આપણે કાળજી લેવી જોઈએ, આ વિશેની વાત આપ દર્શક મિત્રોને શેર કરો. હા, જો હું તમને પાછળ લઈ જાઉં તો સૌથી પહેલા દિવસે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પહેલા દિવસે જનતા કર્ફ્યુ દર્શાવ્યો હતો. એ જનતા કર્ફ્યુને જે આપણે લોકોએ જે રીતે પાડ્યો હતો એના ઉપરથી નરેન્દ્ર મોદી સાહેબે આ લોકડાઉનને સફળ બનાવવા માટેના એમને આ પગલાં લીધા. અને એ જનતા કર્ફ્યુ જેમ આપણે સફળ બનાવ્યો, અગર જો લોકડાઉન ખુલે તો પણ આપણે એ જનતા કર્ફ્યુના બધા પગલાં લઈએ તો હજુ આપણે પરિસ્થિતિ સારી રીતે સુધારી શકીએ. જો લોકડાઉન ખોલવામાં આવે તો બી જનતા પોતાની રીતે સેફ રહે, એને પોતે જે કાળજી લેવાની છે. આ વાયરસ એવો છે કે જેની કોઈ દવા જ નથી, એટલે આની એક સૌથી સારામાં સારી દવા એ છે કે તમારે એનાથી બચવાનું છે. પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ધ ક્યોર. એટલે આનાથી બચવા માટે તમારે એક તો સોશિયલ ડિસ્ટન્સિંગ, કે તમારે બે વ્યક્તિની વચ્ચે 1 મીટરનું અંતર રાખવું જરૂરી છે, અને માસ્ક પહેરેલો હોવો જરૂરી છે. એ એટલા ખાતર છે કે ડાયરેક્ટ કોઈ વ્યક્તિના શ્વાસમાંથી કે એના કફમાંથી નીકળતા વાયરસ આપને જો ડાયરેક્ટ લાગે તો વચ્ચે માસ્ક આવે તો એક જણાએ માસ્ક પહેર્યું હશે તો એ 50% રોકશે, સામસામે બંને જણાએ માસ્ક પહેર્યું હશે તો એ 90% રોકશે. એટલે માસ્ક પહેરવાથી જ આપણે 90% તો રોકી શકીશું અને સોશિયલ ડિસ્ટન્સિંગ થી પણ 90% આપણે રોકી શકીશું. માસ્ક ની સુંદર વાત કરી બેન. બીજું જ આપણે એવું કે તમે સોશિયલ ડિસ્ટન્સિંગ ની વાત કરી, આપણે ભારતીયો અને ખાસ કરીને આતિથ્યની અંદર આપણે માનનારા માણસો, આપણે ઉત્સાહથી છલકાતા માણસો, આપણે માણસોના માણસો, માણસ જોઈએ અને આપણને હેત ઉભરાય એવા માણસો, અને એ માણસો જ્યારે એકબીજાને ભેટી ન શકે, આલિંગનમાં ન લઈ શકે, એ કેટલી મોટી કરુણતા છે, પરંતુ વાસ્તવિક તે છે. પરંતુ ત્રીજું મારે વાત કરવી છે અને તે હાથ સાફ કરવા, એટલે શું અને શા માટે એની જરૂરિયાત? હા, એટલે હાથ સાફ કરવા, એટલે આ જે કોરોના વાયરસ જે ફેલાય છે એ ડાયરેક્ટ હવામાંથી નથી ફેલાતો, પણ જે ચેપગ્રસ્ત દર્દી હોય છે એના કફમાં જે જંતુઓ બહાર આવે છે એ તમારી આજુબાજુની સરફેસ પર, એટલે કે બીટો પર, ટેબલ પર, કોમ્પ્યુટર પર, તમારા મોબાઈલ પર, તમારી પેન પર, એ બધે એ ચીટકી જાય છે અને એ ત્યાં ડ્રોપલેટ્સ બનાવે છે. ને એ જ જગ્યાએ બીજી વ્યક્તિ જો હાથ લગાવે ને એ વ્યક્તિ પછી એનો હાથ નાક પર લગાવે કે મોઢા પર લગાવે તો એની સંક્રમિત થવાની શક્યતા વધી જાય છે. એટલે આપણે વારંવાર હાથ ધોવાથી આ વાયરસ સાદા સાબુથી પણ નાશ પામે છે. એટલે વારંવાર હાથ ધોવાથી આપણે ક્યાંય જો ભૂલમાં પણ કશે અડકી લીધું હોય તો વારંવાર હાથ ધોવાથી આપણે એ વાયરસના સંક્રમણથી બચી શકીએ છીએ. રાઈટ મેડમ, ઉંમરની વાત કરીએ તો આ જે કોરોના છે તેની જે અવરેજ છે અત્યારે તમે જે કંઈ કેસ કીધા, શું ટકાવારી ઉંમરની બેઠી છે, કોને વધારે અસર થાય છે? હા, ના, ઉંમરની બાબતમાં અસર કરવામાં તો એ બધાને જ લાગ્યા છે, પણ સિરિયસનેસ એટલે કે ક્રિટિકલ કન્ડિશનમાં જે જાય છે
એ એવા લોકો છે કે જેને હાઇપરટેન્શનની બીમારી છે, ડાયાબિટીસની બીમારી છે અને સીઓપીડી એટલે કે ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ લંગ ડિઝીઝ, કે જેને ફેફસાના આગળથી બીમારીઓ છે કે જેઓને શ્વાસમાં લેવાની તકલીફ, એમ્ફાઇસીમા, આ બધી બીમારીમાં એની ક્રિટિકલ કેસ જોવા મળે છે. અને જે પેશન્ટો અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે એ બધા જ કેસોમાં, સુરતના 15-15 કેસોમાં મોટે ભાગે કોઈને કોઈ સાથે જોડાયેલી બીમારી જોવા મળી છે. 30% લોકોમાં ડાયાબિટીસ હતો, 38% લોકોમાં હાઇપરટેન્શન હતું અને 28% લોકોમાં સીઓપીડી હતું. બાકી 1% લોકોમાં કેન્સર ને લાઈક ધેટ, તો અધર બીજી ઘણી બધી બીમારી કે જેમાં તમારી રોગ પ્રતિકારક શક્તિ ઘટી શકે, જેવું કે કેન્સર છે અથવા તો ટ્યુબરક્યુલોસિસ છે, તો એવા કેસોમાં પણ આ રોગ વધારે તમને ક્રિટિકલ સ્ટેજમાં પહોંચાડી શકે છે. જો એને પહેલા સ્ટેજમાં, એટલે જે યુવાન માણસો છે એને અત્યારે તો 80% કેસ અત્યારે એવા સુરતમાં જોવા મળ્યા છે કે જેને કોવિડ ટેસ્ટ પોઝિટિવ છે પણ એ લોકોને એક પણ લક્ષણ નથી, કફ પણ નથી કે તાવ પણ નથી. એ પણ આપણા માટે ખૂબ અગત્યનું છે. એના માટે જ આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ને હાથ ધોવાના આ બધા એ રાખવા જરૂરી છે. તો એટલે અત્યારે 80% લોકોમાં તો એક પણ લક્ષણ જોવા નથી મળ્યું યંગમાં. તો એ લોકોને કઈ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે? એ લોકોને દાખલ કરવામાં આવે છે સિવિલ હોસ્પિટલમાં, તો ત્યાં એ લોકોને ટ્રીટમેન્ટ શું આપે જ્યારે કોઈ લક્ષણ જ ના હોય? તો આપણી પાસે કોઈ દવા શોધાયેલી નથી, એની કોઈ રસી, તો એ બધાને જાણવા માટે બહુ જરૂરી છે કે ત્યાં ટ્રીટમેન્ટ શું આપવામાં આવે. અત્યારે આપણે એક રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે એટલે કે એ લોકોને વિટામિન સી આપીએ છીએ, લીમ સી, બીજું છે ઝિંકની ટેબ્લેટ આપીએ છીએ ને ત્રીજી છે SCQS ધેટ ઇઝ હાઇડ્રોક્સી ક્લોરોક્વિન. હવે આ ICMR એ રેકમેન્ડ કરી છે એ હાઇડ્રોક્સી ક્લોરોક્વિન આપણા ફેફસાની અંદર રહેલા ACH રિસેપ્ટર્સ છે તેને બ્લોક કરે છે. એટલે કે જો પેશન્ટને કોરોના વાયરસ લાગીને તો બી એને ખાલી સાદી શરદી ખાંસી જેવા લક્ષણો આવશે, પણ એને ક્રિટિકલ સ્ટેજ કે ભારે ન્યુમોનિયા નહીં થાય કે ARDS એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ જેવા પણ લક્ષણો નહીં આવે. એના માટે આપણે હાઇડ્રોક્સી ક્લોરોક્વિન આપીએ છીએ અને એને ન્યુમોનિયાથી બચાવવા માટે એઝિથ્રોમાઇસિન. તો ક્લોરોક્વિન આપણે સામાન્ય સંજોગોમાં કોણ લેતું હોય છે? આપણે હાઇડ્રોક્સી ક્લોરોક્વિનમાં એની હાફ લાઈફ 50 અવર્સ છે, એટલે કે 50 અવર્સ છે. એની અગેન્સ્ટમાં ક્લોરોક્વિનની હાફ લાઈફ ઓછી છે કે જે 24-32 કલાક છે. તો હાઇડ્રોક્સી ક્લોરોક્વિન એ થોડું હાર્ટના પેશન્ટને આપણે આપવામાં મુશ્કેલ પડે છે, કારણ કે એનાથી QTC ઇન્ટરવલ એવું કંઈક એક આવે છે અમારે કે જેનાથી હાર્ટના ધબકારા તમારા ઇરેગ્યુલર થઈ શકે. નહીં, મારો પ્રશ્ન એ છે બેન કે આપણે સામાન્ય સંજોગોમાં આ દવા કયા રોગની અંદર લેવામાં આવે છે? હા, આપણે હાઇડ્રોક્સી ક્લોરોક્વિન મેઇનલી છે ને મલ્ટી સિસ્ટમ ડિઝીઝ, એટલે કે ધારો કે રુમેટોઇડ આર્થરાઇટિસ, એટલે જાત જાતના શરીરના વાવો કહેવાય, હાડકાના વાવો કહેવાય, તેના માટે વાપરતા હોઈએ છીએ. ચાલો રાખજો, હું તમને લાઈન પર લઉં છું. હા, એટલે એના માટે આપણે હાઇડ્રોક્સી ક્લોરોક્વિન વાપરતા હોઈએ છીએ અને એના બદલે ક્લોરોક્વિન પણ આપણે યુઝ કરી શકીએ છીએ જે 50-60 વર્ષથી ઉંમરના લોકો છે તેના માટે, કારણ કે ક્લોરોક્વિન પણ એ જ એક્શન, એની મિકેનિઝમ ઓફ એક્શન સેમ છે જે હાઇડ્રોક્સીક્લોરોક્વિનની છે. પણ ક્લોરોક્વિન અત્યારે બજારમાં ઉપલબ્ધ છે ખરી? ક્લોરોક્વિન ઉપલબ્ધ છે. અને તમે સામાન્ય માણસને લેવાની સલાહ આપો ખરા? હા, અત્યારે ICMR ના ગાઈડલાઈન પ્રમાણે હજુ હેલ્થ કેર વર્કરને જ આપવાની છે, એટલે થોડું હજુ એ. પણ માનો કે લઉં છું, નથી બીજું થઈને શું થાય? લેટ અસ થિંક ઇટ ધેટ વે. હા, ક્લોરોક્વિન એક જ વસ્તુ છે જેને G6PD છે અથવા તો સિકલ સેલ એનિમિયા છે એવા લોકોએ લેવાની નથી. બાકી આપણે જેમ મેલેરિયાના, આપણે તો સુરતમાં મેલેરિયામાં તે હંમેશા ટેવાયેલા છીએ ને વર્ષોથી, જ્યારે ચોમાસું આવે એટલે પહેલેથી જ આપણા ફેમિલી ડોક્ટર કહી દે કે દર અઠવાડિયે તમારે ક્લોરોક્વિનની 2 ટેબ્લેટ લઈ લેવાની. પણ આપણે નારિયા ઉપર આવીએ, પરંતુ પહેલા આપણા દર્શક મિત્રોનો પ્રશ્ન છે. યસ, બોલો. હલો. હલો, હાજી, આપનું નામ? સર, મેં કિશોર શિંદે વાત કરું છું, ઉધનાથી. કિશોર શિંદે, ઉધનાથી, બોલો, આપનો પ્રશ્ન શું છે? સર, મારો પ્રશ્ન આવો છે કે અમે લગભગ 25-30 દિવસ લોકડાઉન દરમિયાન લોકોને રાહત કરીએ છીએ, સેવા કરીએ છીએ, તો એ દરમિયાન જે નિયમો પાળવા જોઈએ
જે સેનિટાઈઝનું છે, માસ્ક છે, હેન્ડ છે, કરીએ છીએ અમે, એ છતાં અમે કયા વિષય પર ધ્યાન આપવું જોઈએ, તમારે શું શું કાળજી લેવી જોઈએ કે જેથી તમને એનો રોગ ના લાગુ પડે, એના વિશે વિશેષ કાળજી શું લેવી જોઈએ? હવે તમે માસ્ક પહેરો છો? હા, એ પહેરે છે, સેનિટાઈઝેશન પણ કરે છે, એ સિવાય વિશેષ? હા, એટલે સેનિટાઈઝેશન તો કરીએ છે, ગ્લોવ્સ પણ યુઝ કરીએ છે, બરાબર, સોશિયલ ડિસ્ટન્સનું પણ સારી રીતના અમે પાલન કરીએ છીએ. હા, તો આટલા પગલા તમારા બરાબર છે. સોશિયલ ડિસ્ટન્સિંગ ને ગ્લોવ્સ જો તમે પહેરો છો તો એ સૌથી સારું છે, કે જે કીટ પર લાગેલો હશે ને તો પણ તમારે એ જંતુ બીજાને નહીં લાગી શકે. ને એ કીટ જ્યારે તમે બીજાને આપો છો ને તો એટલું કહી શકો કે તમે જે બેગમાં કે જેમાં ભરી છે એ પ્લાસ્ટિકની બેગ છે, સેમાં ભરો છો, તો એને તમે હા, તો એ પ્લાસ્ટિકના પેકેટને જ્યારે 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 તમે જે વ્યક્તિને આપો છો ને તો એ વ્યક્તિને તમે એવું કહી શકો કે એને છે ને ખાવાના સોડાનું પાણી બનાવી એને બહારથી પહેલા સાફ કરી નાખે ને પછી એ કીટ ખોલે, એટલે ત્યાં જો એકાદ પણ વાયરસ ત્યાં સંક્રમણ થયો હશે તો એ એનાથી નીકળી જશે. રાઈટ બોસ, અમે બીજું એક કામ કરીએ છીએ, રોટરી ક્લબ ઓફ સુરતમાંથી અમે આ પ્રકારનું રાહત કાર્ય રોજે રોજ કરીએ છીએ. મોટાભાગે અમે શું કરીએ છીએ કે જે સામેવાળી વ્યક્તિ છે ને એ અમે કીટ આમ મૂકી દઈએ, સામેવાળી વ્યક્તિ લગભગ 3-4 ફૂટ દૂર ઉભેલી હોય અને પછી એ વ્યક્તિ ઓટોમેટિકલી એ કીટ ત્યાંથી લઈ લે. ટૂંકમાં એની સાથે સીધો સંપર્ક અમે રાખતા નથી. આ પણ એક વધારાનો રસ્તો હું તમને સૂચવું છું. આર યુ સેટિસ્ફાઈડ વિથ ધ આન્સર? હલો, તમારો પ્રશ્નનો જવાબ મળી ગયો? થેન્ક યુ વેરી મચ મેડમ. આપણે કાર્યક્રમમાં આગળ વધીએ અને લારિયાગો વિશેની વાત કરતો તો સમાજની અંદર મેલેરિયા માટેની લારિયાગો બહુ ઉપલબ્ધ છે, તો આ લારિયાગો દવા પણ એમને લઈ શકાય, એટલા માટે લઈ શકાય કે મેલેરિયામાં આપણે આ લેતા જોઈએ છે, તો એવા સંજોગોની અંદર તમે સલાહ આપો છો? કારણ કે એની આ અસર થાય થાય તો શું થાય? માનો કે હું મારી વાત કરું તો લારિયાગો લીધા પછી મને એની આ અસરમાં એસિડિટી થાય, એનથી વધારે તો કંઈ થાય નહીં, આવું નહીં. એટલે આપની સલાહ મુજબ આપ શું કહેવા માંગો તો ફોન ચાલુ રાખજો ભાઈ. હા, એટલે હું એમ કહેવા માંગુ છું, અત્યારે જનરલ પોપ્યુલેશનને લારિયાગો લેવાની સલાહ હજુ ICMR એટલે જે આપણા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ કાઉન્સિલ છે એને આપી નથી. એનું કારણ એ છે કે અત્યારે હેલ્થકેર વર્કરને જે કોવિડ માટે કામ કરી રહ્યા છે એને જ અત્યારે એ લોકોએ એ દવા લેવા સૂચવ્યું છે, કારણ કે એ લોકો ડાયરેક્ટ એના કોન્ટેક્ટમાં આવે છે. સામાન્ય પ્રજા ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવતી નથી, પણ જો તમે ક્યારેક કોઈ પોઝિટિવ પેશન્ટના કોન્ટેક્ટમાં આવ્યા હોય તો તમે એ દવા લઈ શકો છો. એટલે ક્યારેક પણ જો કોઈના કોન્ટેક્ટમાં નથી આવ્યા તો એ દવા લેવાનો કોઈ મતલબ નથી. ઓકે, યસ, શું નામ આપનું? હલો, ભરતભાઈ કયા વિસ્તારમાંથી બોલો છો? ઉદનામાંથી બોલો છો? હા બોલો. હા, તમારો પ્રશ્ન બોલો. મારો પ્રશ્ન એ છે કે અમે બધી રીતે ઘરમાં ચોખ્ખાઈ રાખીએ છીએ, બધું કંઈક રાખીએ છીએ, સેનિટાઈઝર વાપરીએ, માસ્ક વાપરીએ, અમને એ જણાવવાનું હતું કે આનાથી બચવા માટે બીજું કઈ એનું કઈ સેપરેટ કે કઈ આવી છે કે આપણે ઘરમાં લઈ શકાય એના માટે? એકબીજાથી અંતર કેટલું રાખો છો તમે? સાહેબ, ઘરની અંદર પણ કેટલું અંતર રાખો છો એમ પૂછે છે મેડમ. ઘરમાં ચોખ્ખાઈ રાખવા માટે તમે શું વાપરો છો? ફિનાઇલ વાપરો છો એમ પૂછે છે. હા, તો એ ફિનાઇલ ના બધા અત્યારે છે ને 1% હાઇપોક્લોરાઇડ કરીને આવે, અથવા તો છે ને ડોમેક્સમાં 0.5% હાઇપોક્લોરાઇડ છે, તો તમે એ વાપરો ને તો એ કોવિડ એટલે કે આ કોરોના વાયરસ પર
100% અસરકારક છે કે કોરોના વાયરસનો નાશ કરી જ દે છે. એટલે આપણે ડોમેક્સમાં અત્યારે એનું કન્ટેન્ટ મેં જોયું તો એમાં 0.5% હાઇપોક્લોરાઇડ છે, ને આપણે અત્યારે ગાઈડલાઇન પ્રમાણે 1% હાઇપોક્લોરાઇડ વાપરવાનું છે, સોડિયમ હાઇપોક્લોરાઇડ. તો ડોમેક્સ વાપરવામાં આવે તો સારું. જવાબ મળી ગયો? કઠોળ છે એ લઈ શકીએ, સૂકો મેવો છે તે લઈ શકીએ, દૂધ દહીં પનીર આવો ખોરાક લઈ શકીએ કે જેનાથી આપણે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકીએ. બીજું, આ કોરોના વાયરસને ગળામાં લાગે છે ને જ્યારે, ત્યારે ગળું જો સુકાયેલું હોય ને તો જ લાગે છે. એટલે આપણે એવું સૂચવવામાં આવે છે કે દર 2 કલાકે પાણી પીતા રહેવું કે જેથી ગળું સુકાયેલું નહીં રહે અને વાયરસ ત્યાં લાગી નહીં શકે. વાયરસ તો રહેવાનો જ છે પણ આપણે નહીં લાગે તેની તકેદારી આપણે લેવાની છે. પાણી એટલે બેન ચા પણ પાણીમાં જ આવે ને? હા, દૂધ પણ પાણીમાં જ આવે ને? તમારું ગળું પાણીમાં જ આવે? બધું જ, બધું જ જી. તમારું ગળું ભીનું રહેવું જોઈએ, મોઇશ્ચરાઇઝેશન હોવું જોઈએ. ઓકે, બરાબર, થેન્ક યુ. મિત્રો, કાર્યક્રમ આગળ વધીએ અને આપણે ડોક્ટર નીતાબેન પાસવાલા સાથે વાત કરી રહ્યા છે, ત્યારબાદ આપણે ડોક્ટર જિગીશાબેન સાથે વાત કરીશું આયુર્વેદના સંદર્ભની અંદર, તેના ઉપચારોના સંદર્ભમાં. પરંતુ બેન, હમણાં જે કીટ આવે છે, પીપીટી કીટ જેને આપણે કહીએ છીએ, પીપીટી કીટ શું છે, કોને ઉપયોગમાં લેવી જોઈએ, શા માટે લેવી જોઈએ, એનાથી શું રક્ષણ પ્રાપ્ત થાય, અને સામાન્ય માણસે આવી કીટ પહેર્યું છે? પરંતુ પહેલા દર્શકનો પ્રશ્ન. યસ, બોલો. આપણે લાઇટલી લેવાનું નથી. અત્યારે 80% લોકોને કોઈ પણ નહીં દેખાવા છતાં કોરોના પોઝિટિવ આવે છે, તો એને માટેનું કયું એવું કારણ છે? સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એના માટે એ જ કહે છે કે આપણે અત્યારે લક્ષણો દેખાઈ નથી રહ્યા, 2-4 દિવસ પછી એના લક્ષણો આવી શકે. એનો ઇન્ક્યુબેશન પીરિયડ 14 દિવસનો છે. એટલે અત્યારે કદાચ એને વાયરસ એક હોય તો 14 દિવસ પછી એને લક્ષણો આવવાના ચાલુ થઈ શકે. એટલે 14 દિવસ સુધી એને આપણે ધ્યાનમાં રાખવું પડે. જો 1-5 દિવસમાં આપણે ખબર પડી જાય કે આ વાયરસ આપણે લાગ્યો છે તો એની 100% રિકવરી છે. 5-7 દિવસની વચ્ચે જો ન્યુમોનિયા થાય તો એની રિકવરીના ચાન્સીસ થોડા ઓછા થાય છે, અથવા તો વાર લાગે છે. પણ ખાલી 3.5% લોકોમાં જ એની મોર્ટાલિટી જોવા મળી છે. એ આપણો વિશ્વને જે રેટ છે એ રેટને અનુરૂપ જ છે, એટલે એમાં આપણે કોઈ વાંધો નથી. પણ એટલા માટે જ આપણે અત્યારે એનાથી બચવું, આ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, હાથ ધોવા, કારણ કે એ શરૂઆતમાં ખબર નથી પડતો. અમિતાબેન, એવો બિલીમોરાથી છે એટલે એક વિશેષ પ્રશ્ન મને પૂછવાનું મન થાય તમને કે સુરતની પછી નવસારી, બિલીમોરા, વલસાડ, ડાંગ જિલ્લામાં આ રોગ આટલો બધો ગતિ ફેલાયેલો, એની પાછળના શું કારણ? અને નવસારી વાળા મિત્ર સુરત ની અંદર જ સેવા કાર્ય કરતા હશે એટલે થયું હશે. નાની મોટી દુકાનો, ધંધાઓ, ઉદ્યોગો ચાલુ થયા છે, સરકારે પરમિશન આપી છે, તો એની અંદર એવું કે આ લોકોને પણ આ બધું સોશિયલ ડિસ્ટન્સિંગ ને માસ્ક ને એ બધું પહેરવાનું હોય છે, બરાબર, સેનિટાઈઝેશન કરવાનું, પ્રી સેનિટાઈઝેશન કરવાની, આ તે બધી જે લોકોને આવ્યું છે, તો સાહેબ એની અંદર સરકારે અત્યારે જે બધું એ છે
કોઈ પણ કારણ વિના લોકો બુથ પર કરે ને કાળજી લે છે, તો એવી કોઈ કાળજી છે સાથે ખરી કે ભાઈ આ લોકો બેઠા તારા કરી હોય પછી સાધારણ નહીં કરે? અવેલેબલ છે અને એ લોકોએ જે નિયમો આપ્યા છે દુકાનો માટેના, એ નિયમોની અંદર સ્પષ્ટ છે કે માસ્ક બંને જણાએ દુકાનદારે પણ અને દુકાન પર લેવા આવનારા બંને પહેરવો ફરજિયાત છે. સેનિટાઇઝેશનની વ્યવસ્થા પણ દુકાનદારે રાખવી પડશે. કોઈ પણ ગ્રાહક આવે એટલે ગ્રાહક પાસે હાથ સાફ કરાવવો પડશે અને માટે એનું સેનિટાઈઝર એને અવેલેબલ રાખવું પડશે. આ બધા નિયમોનું કડક પાલન વત્તા સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે જે ચકરડા ગોળ કૂદનારા પાડવા પડે દુકાનની બહાર, દુકાનની અંદર એક પછી એક માણસોને આવવા દેવાના, 3-4 ફૂટનું અંતર રાખવાનું, આ બધા નિયમોનું કડક રીતે પાલન કરવું જ પડશે અને તો જ આપણે કોરોનાથી મુક્ત થઈ શકીશું. નહીં તો એનો બીજો તબક્કો વધુ ખતરનાક હશે અને વધુ એક વખત લોકડાઉન આવે એવું પણ બને. પરંતુ અત્યારે બધું આખું જ લોકડાઉન ચલાવ્યા જ કરીએ તો જે આર્થિક વ્યવસ્થાના જે પ્રશ્નો ઉભા થયા છે અને ખાસ કરીને બાંધકામના જે શ્રમિકો બીજા રાજ્યમાંથી આવે છે તેના જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે એ બહુ ગંભીર પરિણામો લાવી શકે છે. એટલા માટે આવી છૂટછાટ આપવી અનિવાર્ય હતી અને એટલા માટે તેઓ આપે છે. એટલે અત્યારે આપણે જીઆઈડીસી ની અંદર સેમ લાગુ પડશે. જીઆઈડીસી ની ફેક્ટરીઓ પણ શરૂ થવાની તૈયારીમાં છે. ઓલરેડી કેટલી બધી પરમિશનો અપાઈ ગઈ છે. અનફોર્ચ્યુનેટલી ઉદ્યોગકારો એટલા માટે તૈયાર નથી થતા કારણ કે એને માટે જે નિયમો આપવામાં આવ્યા છે એ નિયમો બહુ વધારે પડતા કડક છે અને એ કડક નિયમોને કારણે એનું પાલન તેમના માટે શક્ય નથી એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. એટલા માટે એ લોકો ફેક્ટરી ખોલતા નથી. ખાસ કરીને હું વિવર્સોની વાત કરું તો વિવર્સોના કારીગરોને કમ્પલસરી કારખાનામાં રાખવા, તેઓને ભોજન પૂરું પાડવું, તેઓનો જનરલ ઇન્સ્યોરન્સ લેવો અને જો કોઈ પોઝિટિવ એમાંથી નીકળો તો એને કારણે જે પરિસ્થિતિ સર્જાય તેને કારણે બહુ બધા લોકોએ ભોગવવું પડે. એટલે કારખાનેદાર એમ વિચારે કે રહેવા દો નહીં, બધાનું જયારે જે થશે ત્યારે થશે, હું અત્યારે ચાલુ કરીને શું કરવાનો? નંબર એક. નંબર બે, હું આર્થિક દ્રષ્ટિએ વાત કરું, માનો કે વીવર છે, નાનો વણાટીઓ, એ કાપડું બનાવવાનું શરૂ કરશે તો એને પછી કપડું બનાવ્યા પછી નાખશે ક્યાં? ડાઈંગ હાઉસ, પ્રોસેસિંગ હાઉસ. ડાઈંગ પ્રોસેસિંગ હાઉસ વાળા એમ વિચારશે કે આ કપડું હું ડાઈંગ અને પ્રોસેસિંગ કર્યા પછી ક્યાં મોકલીશ? તો કે માર્કેટની અંદર. માર્કેટ વાળા એમ વિચારશે કે હું સાડી તો કપકાવી નાખીશ પરંતુ એને વેચીશ કા? કારણ કે બધું જ બંધ છે. એટલે આ તબક્કાવાર શરૂ થશે એટલે કોઈને ઉઠાવળ નથી એવી. તો થોડી ઘણી ખોટ ભોગવવી પડે તો ખોટી ખોટ ભોગવશે પણ માંગ જ નહીં હશે. રાઈટ, પણ સુરતમાં એવી પરિસ્થિતિ નથી કારણ કે સુરતની અંદર મહાનગર સુરત સચિનની અંદર શરૂ થઈ છે. હા, એ તો તમારે તો બરાબર છે પરિસ્થિતિ એ બાજુની, પરંતુ અમારે સુરતમાં એવી પરિસ્થિતિ નથી. એનીવે થેન્ક યુ વેરી મચ અને તમારા બીજા જવાબો મીતાબેન આપશે. હા સચિન, સચિન, હા મયંકભાઈ બોલો. હા સચિન બોલો. સચિનને ગ્રીન ઝોન છે, એ ગ્રીન ઝોનમાં છે એટલે ત્યાં એ લોકોને એક પણ કેસ હજુ સુધી નોંધાયો નથી એટલે ત્યાં આ ફેક્ટરીઓ ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. કાલે જ અને અત્યારે આપણે બે તબક્કે લડી રહ્યા છે, ભૂખમરો અને મહામારી, એટલે બંનેને તાલમેલ કરીને ચાલવું પડે. એ પરિસ્થિતિમાં સુરત મ્યુનિસિપાલિટી ગણો કે નવસારી પાલિકા ગણો કે વલસાડ પાલિકા ગણો કે કેન્દ્ર સરકાર ગણો, આ બે તબક્કા સાથે લઈને ચાલવું એ લોકોના માટે ખૂબ જ જરૂરી બન્યું છે. ને એ બે તબક્કાને તુલનાત્મક કરી ને લોકોને ભૂખમરાથી પણ ન પ્રોબ્લેમ થાય અને મહામારીથી પણ બચાવી શકાય એવા એવા પગલાં અત્યારે સરકાર લઈ રહી છે. ને હું તમને જણાવું તો સુરત મ્યુનિસિપાલ કમિટીના અથવા તો સુરત મહાનગરપાલિકાના કાર્યકરો 24 કલાક ખડે પગે કામ કરી રહ્યા છે. હું કહું આપણા કલેક્ટર શ્રી ડોક્ટર ધવલભાઈ પટેલ અને હેલ્થ કમિશનર ડોક્ટર આશિષ નાયક, એ લોકો પોતાના ઘરે ક્યારે જાય છે ક્યારે આવે છે તે ઓલવેઝ દે આર ઓન ધી ટોસ ફોર અવર સેલ્ફ. તો એ લોકો આપણા માટે આટલું કરી રહ્યા છે તો મારી પ્રજાને વિનંતી છે કે એમને જણાવેલા નિયમોનું આપણે પાલન કરીએ
તો આપણે આ મહામારી માંથી જલ્દી છુટકારો મેળવી શકીએ. યસ, નેક્સ્ટ ક્વેશ્ચન. હાજી બોલો, નામ શું આપનું? ડુંગરીથી વાત કરું છું. ડુંગરીથી બોલો, નામ શું આપનું? હા, કાર્તિક વાત કરું છું. ડુંગરીથી બોલો. હવે આપણે જે ગ્લોવ્સ કે જે માસ્ક હોય છે બરાબર, આપણે એક જ વાર ઉપયોગ કરી શકીએ કે બીજી વાર પણ ઉપયોગ કરી શકીએ? દરરોજ આપણે જે માસ્ક બદલાવો પડે કઈ રીતે, કેટલા ટાઈમ ને કેટલા સમય સુધી? પણ એ તો તમે કયો માસ્ક પહેરો છો તેના ઉપર આધાર રાખે છે ને, કારણ કે એમાં તો જાત જાતના માસ્ક આવે છે. વન લેયર, ટુ લેયર, થ્રી લેયર, મેડિકલ ના સંદર્ભ ની અંદર હોય તો જાત જાતના લેવલ આવે છે. એટલે હું માનું છું કે એનો જવાબ તો સદાભી મિતાબેન પ્લીઝ. હા હા, એટલે આપણે જોઈએ તો આપણે સાદા જો નોર્મલ પબ્લિક માટે કે નોર્મલ પર્સન માટે ખાલી કપડાનો માસ્ક બી ઇનફ છે, કારણ આપણે એને સારી રીતે વોશ કરી શકીએ છીએ ને એ સાબુથી આ વાયરસ મરી જાય છે. એટલે ફક્ત કપડાનો માસ્ક પહેરવો પણ એટલો જ સારો છે. હા, તમે જ્યારે કોઈક સંક્રમિત એરિયામાં રહો છો, એટલે કે રેડ ઝોન એરિયા છે કે ઓરેન્જ ઝોન એરિયા છે, તો તમારે ત્યારે ટ્રિપલ લેયર માસ્ક પહેરવો પડે છે કે જેના જે બહારની બાજુ હશે ને તેની ઉપર વાયરસ લાગશે પણ તે અંદરની બાજુ નહીં પસરે. પણ એ માસ્ક તમારે દરરોજ બદલી કાઢવો પડે છે. ને અમે જે મેડિકલ સંસ્થામાં કામ કરીએ છીએ એ અમે N95 માસ્ક પહેરીએ છીએ, જે એના અમુક પોર્સથી એના પોર્સ ખૂબ માઇક્રોન માસ્ક હોય છે કે જે કોઈ પણ વાયરસને અંદર દાખલ થવા દેતા નથી. ખાલી રેસ્પિરેશન અંદર લઈએ છીએ પણ જ્યારે બહાર નીકળીને ત્યારે જે પોર્સ ખોલે છે. તો એ N95 માસ્ક ફક્ત મેડિકલમાં કામ કરતા હેલ્થ વર્કરે જ પહેરવાની જરૂર છે. અત્યારે લોકો બધા જ પબ્લિક N95 માસ્ક પહેરે છે એ બહુ જરૂરી નથી. ફક્ત ટ્રિપલ લેયર કે કપડાનો માસ્ક પણ એટલો જ સરળ રહેશે. હાજી બોલો. યસ સર, નામ બોલો. સર, મેરા નામ અમર હે. કહા સે બોલ રહે? મેં સિલવાસા સે બોલ રહા હું. કહા સે? સિલવાસા. હા, સિલવાસા સે બાત કર રહા હું. સિલવાસા સે બાત કર રહા હું. જી બોલીએ. મેરા યે પ્રશ્ન હૈ કે અમદાવાદ મેં જિસ તરીકે સે મતલબ જો ઘટના હુઈ ઉસકો આઈડેન્ટિફાઈ કરને કે લિયે સુરત નગર પાલિકા ઓર દક્ષિણ ગુજરાત કી જો પૂરી ટીમ હૈ વો કિસ તરીકે સે મતલબ લોગ જો ભી ગયે થે સંક્રમિત હૈ ઉસ કિસ તરીકે સે ઉસકો કામ કર રહે હૈ? दे आर डूइंग देयर बेस्ट आई विल टेल यू. सूरत म्युनिसिपल काम बहुत अच्छा काम कर रही है. वो किस तरह से काम कर रही है वो डॉक्टर बता रहे हैं. हाँ, सूरत महानगर पालिका पहले अपने पहले स्टेज में है ना, ट्रिपल टी करके पॉलिसी अपनाई हुई है सूरत महानगर पालिका में. पहला है ट्रेसिंग. अपने पहले क्या किया, जो बाहर से आए लोग उसको ट्रेसिंग किया कि जो कोरोना यहाँ लेके आए हैं उनको ट्रेस करके फिर उनको टेस्ट किया, उसमें से जो पॉजिटिव आए उनको ट्रीटमेंट दी. उसके बाद से आवे छे टेस्टिंग. अत्यारे आपने टेस्टिंग जे करिए छे तो अत्यारे आपड़ा इंडिया में 10 लाख मानसोए 464 जेटला टेस्टिंग थाय छे, જ્યારે સુરતમાં એ 10 લાખ માણસોએ 1300 જેટલા ટેસ્ટિંગ થાય છે. એટલે આપણે અત્યારે ટેસ્ટિંગની પ્રક્રિયામાં ખૂબ આગળ છીએ. અત્યારે આપણે ટેસ્ટિંગ જેટલું વધારે કરીશું તેટલા જેનામાં લક્ષણો નથી આવ્યા તેવા દર્દીઓને શોધી શકીશું કે જેને આપણે કેરિયર કહી શકીએ અમારી મેડિકલ ભાષામાં, કે ભવિષ્યમાં કેસ થઈ શકે અથવા તો કેરિયર જ થઈને રહી જાય ને બીજાને આપીને એ લોકો સારા થઈ જાય. ને જેને લાગે તે કદાચ 60 વર્ષનો માણસ હોય તો પછી એનામાં લક્ષણ દેખાય. એટલે એ લોકોને અત્યારે શોધવા ખૂબ જરૂરી છે ને એને આપણે અલગ કરીએ છીએ અત્યારે. એટલે સુરત મહાનગરપાલિકાએ અત્યારે જે બી પોઝિટિવ છે પણ જેનામાં કોઈ સિમ્પટમ નથી એને સમરસ હોસ્ટેલમાં એ લોકો અત્યારે રાખી રહ્યા છે ને પૂરેપૂરી સાર સંભાળ સાથે રાખી રહ્યા છે. જમવાનું બે ટાઈમ એ લોકો બધું ખોરાક ત્યાંથી આવે છે. અને ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, ટોવેલ 400 દરરોજ ચાદર બદલવી આ બધી જ ફેસિલિટી સુરત મહાનગરપાલિકા આપી રહી છે. એ ખરેખર એને પાત્ર છે. હવે આપણે વાત કરીશું ડોક્ટર જિગીશાબેન પટેલ સાથે. જિગીશાબેન, આપનું હાર્દિક સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ તેમ ચારેક પ્રકારની આપણી પાસે વ્યવસ્થાઓ છે. એક એલોપેથી, જે મેડમ મિતાબેન જેની સાથે સંકળાયેલા છે તે એક હોમિયોપેથી છે, એક યુનાની પણ છે, અને ચોથું જે સૌથી અગત્યનું છે તે આયુર્વેદ, જે પણ બહુ પ્રખ્યાત અને
એકદમ આપણે કહી શકીએ કે દોષી વૈદુ આપણે જેને કહેવાય ને, ઘર ઘરની અંદર આપણા દાદીમાઓ દાદીમા હંમેશા આપણને ઘરગથ્થુ ઉપચાર કરાવતા હતા કે આપણે સહેજ વાગે એટલે તરત કે હળદર દબાવી દો કે ગાભા જીરું લગાવી દો. અત્યારે પણ એક હળદરની સલાહ આપવામાં આવે કે હળદરવાળું દૂધ પીઓ. આ આ બધું જે છે તે દાદીમા મારા દાદીમા જયારે જીવતા હતા ત્યારે મને ખ્યાલ છે કે આ બધા પ્રયોગો કરાવતા હતા. અત્યારે હું પણ આવ્યા ગ્રેન્ડફાધર તો હું મારી પૌત્રીને માટે અત્યારે એ જ પ્રકારના પગલાં લઈ રહ્યો છું કે એલોપેથી તો અત્યારે કંઈ કામની છે નહીં, તો પ્રિકોશનરી મેઝરમેન્ટ માટે આપણે આ પ્રકારના ઉપચારો કરી શકીએ. તો આયુર્વેદના સંદર્ભની અંદર શું શું પગલાઓ અત્યારે લેવા જોઈએ, અથવા તો આયુર્વેદ કેવી રીતે મદદરૂપ થઈ શકે પેશન્ટને અને નથી પેશન્ટ એને બંનેને, તે વાત આપ વિસ્તારપૂર્વક સમજાવો. પરંતુ એ પહેલાં આપણે એક પ્રશ્ન લઈ લઈએ. યસ બોલો ભાઈ. હલો, એમનો ફોન કપાઈ ગયો. હું વૈદ્ય જિગીષા પટેલ બધા દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. હવે આખી દુનિયા જ્યારે COVID-19 જેવા વાયરસ સામે ઝઝૂમી રહી છે ત્યારે આપણે માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના જે લોકડાઉનના નિયમો એનું પાલન કરવું જ ઘટે, અને સાથે જે પણ પ્રિકોશન લેવાના છે એ લેવાના છે, પણ એની સાથે આપણે ઇમ્યુનિટીને કઈ રીતે આપણે સ્ટ્રોંગ બનાવી શકીએ તો એમાં આપણને આયુર્વેદ મદદ કરી શકે એમ છે. તો મારી ફરજના ભાગરૂપે હું આ ઇમ્યુનિટી વધારવા માટે આયુર્વેદમાં કઈ રીતે તમને માર્ગદર્શન આપી શકું એ વિશે તમને સલાહ સૂચનો આપીશ. મેડમ, ઇમ્યુનિટી એટલે શું? થોડુંક પહેલાં એ સમજાવો કે ઇમ્યુનિટી વધારવી એટલે શું, કારણ કે લોકોને માટે આ એક નવો શબ્દ છે. આપણે જે લોકો ભણેલા ગણેલા શિક્ષિત હોય એ ઇમ્યુનિટી શબ્દથી વાકેફ હોય, પરંતુ ઇમ્યુનિટી વધારવી એટલે શું? ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ, રોગો સામે લડવાની શક્તિ. હવે આયુર્વેદ કઈ રીતના માને છે તો કે આયુર્વેદના જે બેઝિક પ્રિન્સિપલની થોડીક વાત કરીએ તો આપણું શરીર પંચમહાભૂતનું એટલે કે ત્રણ દોષોથી બનેલું છે, વાયુ પિત્ત અને કફ. આ ત્રણ દોષો જ્યારે બેલેન્સમાં હોય ત્યારે આપણું શરીર સ્વસ્થ રહે છે, એટલે કે આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ છે. પણ જે તમને ઘરમાં પણ ઇઝીલી મળી શકે છે, જેમાં પહેલું છે સૂંઠ અથવા તો આદુ. તો સૂંઠ જે છે એ ગુણ એનો ગરમ હોય છે, એ આમ પાચક એટલે કે ટોક્સિનને પચાવે છે, ડાયજેશન પાવર સ્ટ્રોંગ બનાવે છે, અને એ કફ અને વાયુનાશક છે. તો સૂંઠનો તમે સવારે દૂધમાં હૂંફાળા દૂધમાં ચપટી સૂંઠ નાખી અને તમે પી શકો છો, અને એ રીતના તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ બનશે. બીજું એક સિંગલ ડ્રગ છે તો હળદર. તો હળદર પણ એન્ટિસેપ્ટિક છે, એન્ટીવાયરલ છે, સાથે હિલિંગ પ્રોપર્ટીઝ છે એમાં. તો એને પણ તમે દૂધમાં એક ચમચી નાખી સાથે સૂંઠ પણ ચપટી નાખી શકો છો અને એનો ઉપયોગ સવારે કરી શકો છો. અમારા બધા કાવો પીએ છે, કાવો શું અને એમાં શું શું હોવું જોઈએ એ પણ હું તમને કહીશ. ત્યાર પછી ત્રીજું સિંગલ ડ્રગમાં આપણે વાત કરીએ તો તુલસી. દરેક ઘર આંગણે તુલસી હોય જ છે. તો આ જે તુલસી છે એન્ટીવાયરલ છે, એન્ટીબેક્ટેરિયલ છે, અને દરેક પ્રકારના જ્વર એટલે કે દરેક પ્રકારના ફીવરમાં ખૂબ જ અક્સીર એનો ઈલાજ છે. તો આ જે તુલસી છે એનો 5-10 ml જેટલો રસ કાઢીને તમે સવારે લઈ શકો તમારી ઇમ્યુનિટી માટે, અને નહીં તો ફક્ત તમારે પાંદડા ચાવવા હોય તો એ રીતના પણ તમે લઈ શકો. મિત્રો, તુલસી એટલે પાન મસાલા નહીં, હા. તુલસી એટલે આપણે ઘર આંગણે ઉગતી તુલસી, શ્યામ તુલસી, રામ તુલસી વગેરે. તમે કહેશો કે આ ભાઈએ તો છૂટ આપી દીધી, ખાવે રાખો ધંધા ના લીધે. પાન મસાલાની દુકાનો હજુ ખુલવાની નથી, બે નંબરમાં બેન બધું જ મળે છે, એટલે એવું કઈ ચિંતાનો વિષય ક્યારેય પણ સુરતમાં કે બહાર હોતા જ નથી. ઢગલે બંધ તુલસી ને પાન પરાગ ને તમે કહો રજનીગંધા બધું જ સુરતમાં ઉપલબ્ધ છે. હા, એ 17-25 આપવા પડે છે ને 10-15 આપવા પડે, એ બને બરાબર છે. યસ, પણ એ આપણે પોતે જ જાતે કાઢી લેવાની છે. પાન મસાલાની વાત નથી કરતા, આપણે ઘરની તુલસીની વાત કરીએ છીએ. યસ મેડમ. ત્યાર પછી બીજું એક સિંગલ ડ્રગ છે મરી. મરી એટલે કે બ્લેક પેપર. એનો ગુણ ખૂબ જ ઉષ્ણ હોય છે, ખૂબ જ ગરમ હોય છે, પણ એન્ટીઓક્સિડન્ટ છે, તમારા ડાયજેશન પાવરને સ્ટ્રોંગ બનાવે છે. પણ ઉષ્ણ હોવાને કારણે એની ક્વોન્ટિટી લેતી વખતે તમારે ધ્યાન રાખવું ઘટે. એની સાથે પીપર પીપરી મૂળ એટલે કે ગંઠોડા, એ પણ ઉષ્ણ હોય છે, આમ પાચક હોય છે, એન્ટીઓક્સિડન્ટ છે, અને ઓફકોર્સ કફ અને વાયુશામક છે. પણ આ બે ડ્રગ ઉષ્ણ હોવાને કારણે એની ક્વોન્ટિટી થોડી ઓછી રાખવી. હવે આ બધા જે ઘરની વસ્તુઓ છે એમાં એક અજમો પણ રહી ગયો,
તો અજમો એ પણ ગુણમાં ગરમ છે, ઉષ્ણ છે, કફવાત શામક છે, વાયુનો નાશ કરે છે. તમે એને વરિયાળી સાથે મિક્સ કરીને મુખવાસ તરીકે લઈ શકો. અને સાથે તો કે જેને કબજિયાત રહેતી હોય તો એક ચમચી દિવેલમાં મુઠ્ઠી અજમો નાખીને હલકો શેકી લેવો અને ત્યાર પછી એને રાત્રે સૂતી વખતે ગરમ પાણી સાથે લેવું તો કબજિયાતનો પ્રશ્ન પણ નહીં રહેશે. આ બધી થઈ ઘરની દવાઓ. અને હવે જે ઔષધો સિંગલ ડ્રગનું વાત કરીશ એ આયુર્વેદિક છે પણ મોટા ભાગે જનરલી બધાને એના નામ ખબર હોય છે. તો પહેલું છે ગળો, એટલે કે ગુડુચી, ગિલોય. તો ત્રિદોષામક છે. દરેક પ્રકારના સ્વસ્થ માણસ અને જે રોગી છે, કેન્સરના પેશન્ટ હોય કે ડાયાબિટીક પેશન્ટ હોય કે હૃદય રોગી હોય, દરેક જણ આ મેડિસિન આંખ બંધ કરીને આરામથી લઈ શકે છે અને એનો ફાયદો ઉઠાવી શકે છે. બે ગ્રામ જેટલી માત્રા એની તમે લઈ શકો. ટેબ્લેટના ફોર્મમાં પણ મળે છે બજારમાં, તો કે ગુડુચી ઘનવટી. તો બે ટેબ્લેટ સવારે તમે પાણી સાથે એને લઈ શકો છો. ત્રિદોષામક છે, ઇમ્યુનિટી બૂસ્ટર છે, એટલે કે તમારી ઇમ્યુનિટી વધારશે અને પિત્ત એટલે કે શરીરમાં એસિડિટી હોય તો તેનો પણ નાશ કરશે. હવે આ જે આગળની મેં જે બધી ઔષધો કહીને આ જે ગળો કહી તો એની સાથે એક ઉકાળો તમને સૂચવીશ કે બે કપ જેટલું પાણી ગરમ કરવું, તેમાં બે ચમચી જેટલો ગુડુચી પાવડર નાખવો, એક ચમચી હળદર નાખવી, બે ચમચી તુલસી અને અડધી ચમચી ક્યાં તો સૂંઠ, ક્યાં તો મરી, ક્યાં તો પીપર, આમાંથી કોઈ પણ એક વસ્તુ તમારે નાખવાની. અને પછી એને અડધો કપ બળી જાય ત્યાં સુધી એને ધીમા તાપે ઉકાળવું. ત્યાર પછી ગાળી અને એની અંદર હૂંફાળું થાય, એકદમ ગરમ નહીં, જ્યારે હૂંફાળું થાય પીવા લાયક ત્યારે તેમાં મધ એડ કરીને પીવું. તો આ ઉકાળો બધા જ માટે સારો છે. અને ત્યાર પછી બીજી જે દવાઓ છે એમાં બધા ઉપરના જે મેં સિંગલ ડ્રગ કયા એ બધું મિક્સ કરીને અમારા આયુર્વેદમાં પાવડર બનાવ્યો છે, જેમાં પહેલો છે સીતોપલાદી પાવડર, જેમાં વાંસ કપૂર, તજ, ઇલાયચી, પીપર એ બધું હોય છે. કફનાશક છે, દરેક પ્રકારના જ્વર માટે અને દરેક પ્રકારના રેસ્પિરેટરી ડિસઓર્ડર માટે ખૂબ જ સરસ દવા છે, જેને તમે સવારે એક ચમચી મધમાં ચાટી અને ઉપર ગરમ પાણી અને નાના બાળક હોય તો ઉપરથી ગરમ દૂધ તમે પીવડાવી શકો છો. નાના બચ્ચાને પણ આરામથી ચટાવી શકાય છે. ત્યાર પછી બીજું ચૂર્ણ છે તાલીશાલી ચૂર્ણ, જેની અંદર વંશલોચન, મરી, સૂંઠ, પીપર આ બધી વસ્તુઓ હોય છે. એ પણ કફનાશક છે, જુવારનાશક છે. અને તાલીશાદી અને સીતોપલાદી બંનેને તમે મિક્સ કરી દો અને પછી એક ચમચી મધમાં ચાટી અને ઉપર તમે પાણી પી લો. એ સિવાય બીજા પણ જે આયુર્વેદમાં ડ્રગ્સ આવે છે એમાં કંટકારી છે, ત્યાર પછી વાસા છે, એ પણ કફનાશક છે, પિત્તનાશક છે. અને ઘણી એવી રસૌષધિઓ પણ છે ભસ્મમાંથી જે બનાવવા આવે છે, જેમ કે કફકેતુ રસ છે, ત્રિભુવન કીર્તિ રસ છે. પણ એ રસૌષધિ હોવાને કારણે બહુ સ્ટ્રોંગ હોય છે અને એ લેવા પહેલાં તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી બને છે. તો આ બધી સિંગલ મેડિસિન તમારી પાસે જે કોઈ પણ દવા ઘરે ઉપલબ્ધ હોય આમાંથી એક કે બે વસ્તુ મિક્સ કરીને ઉકાળો બનાવીને પી શકો. મધમાં મિક્સ કરીને તમે સવારના ખાલી પેટે ચાટી શકો. અને પ્લસ મેં આ જેટલી પણ દવાઓ કહી એ બધી મિક્સ કરી અને મેં પાવડર બનાવ્યો છે. તો એ પાવડર અગર મારી પાસેથી તમે લઈ શકો છો અને એને રોજ સવાર, કારણ કે એની અંદર બધું જ છે, તુલસીથી માંડીને ઘડો છે, હળદર છે કે ત્રિભુવન કીર્તિ છે, બધી જ વસ્તુઓ, સીતોપલાદી, તાલીશાદી, એને સવારે એક ચમચી લઈ અને મધમાં ચાટી અને ઉપર ગરમ પાણી અને બચ્ચાઓને ગરમ દૂધ ઉપરથી પીવડાવી દેવું, એટલે તમારી ઇમ્યુનિટી સારી રહેશે. કફ કે ખાંસી, શરદી કે ગળામાં દુખાવો એવું કોઈ વસ્તુઓ તમને થશે નહીં અને તમારું શરીર સ્વસ્થ રહેશે. તો બહુ સુંદર વાત કરી આપે આહારની, વિહાર એટલે કે જીવનશૈલીની અને આયુર્વેદની અંદરના ઔષધોની વાત કરી. ખરેખર આજે દાદી યાદ એટલા માટે બહુ આવે છે કે આ જ બધી વાતો જિંદગીભર તેઓ કરતા રહ્યા પણ આપણા નસીબ કે એ બધી વસ્તુઓનું પાલન નહીં કર્યું. એનીવે અત્યારે બી પાલન કરવાની શરૂઆત કરીએ તો એમાં કંઈ ખોટું નથી. આપણે જે આ પ્રશ્ન તમારા માટે આવ્યો હતો તે જે દાવો કરવામાં આવે છે આયુર્વેદની અંદર, એમાં આમાં જે COVID-19 રોગ જે ત્રણ ચરણમાં હોય છે, એનું ફર્સ્ટ ચરણ જે છે એમાં નાસા માર્ગની અંદર અને ગળામાં ઇન્ફેક્શન લાગે છે, તો અને સેકન્ડ ચરણ કે જે તમારા લંગ્સ ઉપર અસર કરે છે. તો આ જે પહેલા બે ફર્સ્ટ સ્ટેજ હોય ને તો એમાં તમે એલોપેથી મેડિસિનની સાથે પણ આ બધી દવાઓ જેમ કે ગળો છે, સીતોપલાદી છે, એ બધી વસ્તુઓ યુઝ કરીને એને જલ્દીથી કંટ્રોલમાં તમે ઓફકોર્સ લાવી શકો છો. એવું નથી કહેતી કે તમે ટોટલી એલોપેથી મેડિસિન, અગર કોરોના તમને થયો હોય ને ટોટલી એલોપેથી મેડિસિન સાઈડ પર મૂકીને આ જ લો, પણ હા તમને એની સાથે સાથે લઈ અને તમે જલ્દીથી રિકવરી જરૂર મેળવી શકો છો. રાઈટ. પાસવાલા મેડમ, મીતાબેન, આજકાલ સમાચારો ઘણી વાર આવે ને અખબારોની અંદર, એને કારણે બી ઘણા બધા કન્ફ્યુઝન પેદા થાય. આજે જ એક સમાચાર છે કે ધૂમ્રપાન કરો તો
કદાચ કોવિડ 19 તમને નહીં થાય, કોરોના. તમે શરાબ પીતા હો, દારૂનું વ્યસન હોય, તો એને કારણે પણ એ બધા જે વાયરસ હોય તે એની મેતે જ મરી જાય. આ વાતોની અંદર તથ્ય કેટલું છે? હા, આ બંને વાતો ટોટલ 100% ખોટી છે. મને કે તમે સાચી કહેશો ના, આ 100% ખોટી છે. પણ આવી અત્યારે આ મહામારીમાં એક તો અફવાઓનો બહુ જ ફેલાવો થાય, એટલે મારી તમને નમ્ર વિનંતી છે કે આવી અફવાઓથી દૂર રહેવું. અને ધૂમ્રપાન કરવું એટલે ધૂમ્રપાન એ એક જાતનું તમારે આખો અંદરનો રેસ્પિરેટરી ટ્રેક છે કે જે એનો અંદરના જે કોષો છે એને બાળી નાખે છે. અગર અંદરના બધા કોષો બળી જશે તો એ રક્ષણ તો ક્યાંથી કરવાનો છે? એટલે ધૂમ્રપાન તો એક રીતે આ રોગને વધારે નોતરે છે. તે જ પ્રમાણે આલ્કોહોલ આપણે એને યુઝ કરવાનો છે હાથ સાફ કરવા માટે. 70% આલ્કોહોલ હોય જે સ્ટરીલાઇઝરમાં, એને હાથ સાફ કરવા માટે યુઝ કરવાનો. હાથ સાફ કરવામાં જો હોય તો પીએ તો વધારે સાફ થઈ જાય ને આખું શરીર. પણ પીએ તો પછી એનું લીવર પણ ખરાબ થઈ જાય ને જઠર પણ ખરાબ થઈ જાય છે. પણ આમાં જે છે, ધૂમપાન કરવાને બદલે તમે ધૂપ કરી શકો. ધૂપ એટલે કે આપણી યજ્ઞ થેરાપી, કે જેનાથી વાતાવરણના જીવાણુ અને વિષાણુઓ નષ્ટ પામે, કે જેમાં તમે ગુગળ, હળદર, સરસવનું તેલ છે, ત્યાર પછી લીમડાનું તેલ છે, લીમડો છે, આ બધી વસ્તુઓ, અજમો છે, આ બધી વસ્તુઓનો ધૂપ કરો કે જેથી વાતાવરણમાં રહેલા જીવાણુઓ નષ્ટ થઈ જાય. તમે બાફ પણ લઈ શકો છો, બાફ લઈ શકાય છે. અને આ જ વસ્તુની ઘરમાં ધૂપ કરવાથી આખા ઘરનું વાતાવરણ પણ સ્વચ્છ થાય છે. હજુ કપૂર પણ એટલું જ છે કે જે કપૂરનું તમે જો દરરોજ ઘરમાં તમારા તમે એનો એને બાળો તો એનાથી પણ ઘરનું વાતાવરણ સ્વચ્છ રહે છે. કેમ કે ઘરના જીવાણુઓ અને વિષાણુ, જીવાણુ એટલે કે બેક્ટેરિયા ને વિષાણુ એટલે કે વાયરસ. આપણી પાસે એન્ટીબેક્ટેરિયલ દવાઓ બહુ જ બધી છે, પણ એન્ટીવાયરલ દવાઓ એટલી નથી. એટલે વિષાણુઓ સામે લડવું ખૂબ જ અઘરું છે, જીવાણુઓ સાથે તો હજુ આપણે લડી શકીએ છીએ. એટલે આ બધા વસ્તુથી બચવા માટે આપણે એને જો આ બધા ઉપાયો કરીએ તો લેખે લાગે. અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂક્યા છે એટલે આ કોવિડના, તો ખાલી ખબર પડે તે સ્ટેજ પૂરો થયો, એ પૂરો થયો. બીજો સ્ટેજ એટલે કોન્સોલિડેટેડ કેસીસ એટલે ક્લસ્ટર્સ ઇન કેસ, એટલે કોમ્યુનિટી પણ ક્લસ્ટર્સ માં હોય, એટલે કોમ્યુનિટી માં નહીં હોય, એક વિસ્તારમાં થયું તે. પણ થર્ડ સ્ટેજ થશે એટલે કે આખું સુરત જયારે સંક્રમિત થઈ જશે તો એને થર્ડ સ્ટેજ કહેવાશે. જો આપણે અત્યારે એવું કહેવાય છે કે આપણો અત્યારે ડબલિંગ રેટ એટલે કે જે કેસનો ડબલિંગ રેટ સુરતનો એ 4 દિવસ છે. એટલે કે પહેલા આપણે જે છે ને આપણે જોઈએ ને તો ફર્સ્ટ કેસ આપણે 17 માર્ચે થયો હતો, ત્યાંથી ડબલ થતા 11 એપ્રિલ સુધીમાં આપણો રેટ 10 દિવસે ડબલિંગ હતો. જ્યારે 11 એપ્રિલ પછી એ સડનલી વધવા માંડ્યા છે ને એ રેટ થોડો ઘટતા ઘટતા 4 દિવસ થયો છે. પણ આજે કાલની વાત કરું તો એ હજુ 5 દિવસ પર આવ્યો છે. જો આ રેટ આપણે 8 થી 10 દિવસ લઈ જશું તો 8 થી 10 દિવસ લઈ જશું તો પછી એ આપણે આ મહામારીને કંટ્રોલમાં લાવી શકીશું. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો? ચોક્કસ આપ અમારા નંબર ઉપર આ વિષયની જાણ કરી શકો છો, જેથી અમે વધુ કાર્યક્રમોની અંદર વધુ સારા પરિણામો આપના સુધી પહોંચાડી શકીએ. જીગીશાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. મીતાબેન, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપના દોસ્ત નિખિલ મદ્રાસીને સુરત ચેનલ અને ઇન ન્યૂઝ ગુજરાત વતી રજા આપશો. નમસ્કાર.